सूरत ना नारी संरक्षण ग्रुप खाते DICF द्वारा सेमिनार योजायो। नारी संरक्षण ग्रुप खाते महिला मस्ट योजायो विशेष सेमिनार। आत्मरक्षा केमिकल थी थता कैंसर अने कानूनी सलाहनो सेमिनार योजायो। सूरत खाते नारी संरक्षण ग्रुप खाते डायमंड इंडस्ट्री करियर फाउंडेशन द्वारा सेमिनार नु आयोजन करायु हतु। सूरत मा रत्न कलाकारो माटे हमेशा कार्य करतु डायमंड इंडस्ट्री करियर फाउंडेशन द्वारा नारी संरक्षण ग्रुप खाते सेमिनार योजायो हतु। डायमंड इंडस्ट्री करियर फाउंडेशन महिलाओं ने मोटिवेट करवा माटे पण खूब काम करी रह्यु छे। सूरत मा ग्रीष्म हत्या बाद महिलाओं ना आत्मरक्षा ने लई अनेक कार्यक्रमो योजाई रह्या छे, जेथी महिलाओं पोतानी जात ने सुरक्षित राखी कोई पण परिस्थिति नो सामनो करवा तैयार रहे छे। બીજી વાત કરીએ તો હાલમાં કેમિકલનો ઉપયોગ રોજિંદા જીવનમાં ખૂબ વધી રહ્યો છે અને આ કેમિકલ કેન્સર જેવા રોગને આમંત્રણ પાઠવે છે, તેનાથી કઈ રીતે બચવું તેનું પણ આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બીજી તરફ વાત કરવામાં આવે તો મહિલાઓ પુરુષ સામવાળી બની છે અને તેમણે પણ પોતાના સન્માન હક મળે તે માટે મહિલાઓને કાનૂની માર્ગદર્શન પાઠવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્સર વિશે દીપાલીબેન દ્વારા માર્ગદર્શન અપાયું હતું તો સંધ્યાબેન દ્વારા આત્મરક્ષાનું માર્ગદર્શન અપાયું હતું। સાથે જ એડવોકેટ મીનાબેન પંડ્યા દ્વારા કાનૂની સલાહ અપાઈ હતી। સાથે જ આ કાર્યક્રમમાં નીલમબેન કોઠારી તેમજ અંકિતાબેન કોઠારીએ પણ મહિલાઓને માર્ગદર્શન પાઠવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ પ્રતીક્ષા પટેલ છે। અમે આજે નારી સંરક્ષણ કેન્દ્રમાં આવ્યા છે। અમે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન એટલે કે DICF તરફથી અમે એક અહીંયા નારી સંરક્ષણ કેન્દ્રની અંદર સેમિનારનું આયોજન રાખ્યું છે। તો નારીઓ માટે શું જરૂરી છે તો એમનું પોતાનું સ્વરક્ષણ માટે અમે માર્શલ આર્ટ કરેટેનો થોડા ડેમોન્સ્ટ્રેશન રાખ્યા છે અને કેન્સરથી થતા એમને જે રોગો છે કેમિકલ્સ દ્વારા તો તેના માટેનો એક સેમિનાર છે ને પોતાની કેવી રીતે રક્ષા કરવી એના માટે ને એ લોકોની વેદનાઓ છે એને વાંચવાની પ્રયાસ કરીએ છીએ ને અમને અહીંયા નારી સંરક્ષણ કેન્દ્રની અંદર આવ્યા પછી અમને ઘણું બધું અહીંયા સારી રીતે અમને ગાઈડલાઈન આપવામાં આવી છે ને ઘણી બધી સરસ માહિતી આપી છે ને અમને આજે ખૂબ આનંદ છે કે અમે આજે અહીંયા DICF દ્વારા અમે અહીંયા આટલો સરસ એક સેમિનાર રજૂ કર્યો છે। મહિલાઓ માટે એવો મેસેજ છે કે પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકે અને એ પોતાને પોતાના પર થતા જેવા કે નાના મોટા અત્યાચાર થતા હોય, કોઈક એને ગમે તે રીતે છેડખાની કરતું હોય તો એના માટે એ કેવી રીતે પગભર થઈ શકે અને એની સામે કેવી રીતે લડી શકે, તો એવા બધા પ્રયાસો અમે અહીંયા સેમિનાર દ્વારા રજૂ કરવાના છે। અંકિતા કોઠારી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન, જે ડાયમંડ સાથે જોડાયેલા પરિવારને સહાય કરે છે, જેમાં કોમ્પ્યુટર ક્લાસ, સીવણ ક્લાસ, ડ્રોઈંગ ક્લાસ, પેઇન્ટિંગ ક્લાસ જેવા અનેક ક્લાસ ચલાવવામાં આવે છે। કોમ્પ્યુટરના ક્લાસ 1 એપ્રિલથી શરૂ કરવાના છે, જે ડાયમંડ સાથે જોડાયેલા હોય એ લોકો માટે જ છે।